નમસ્કાર. આગળના લેક્ચરમાં આપણે આ માનવની ઉત્પત્તિનો ચાર્ટ છે જોઈએ. તો હવે માનવની જે આખી ઉત્પત્તિની શ્રેણી છે એની આપણે આગળ વાત કરીએ. વાત કરીએ માનવની ઉત્પત્તિ અને તેના કુલ વિકાસ. તો લગભગ 15 મિલિયન વર્ષ પૂર્વે, હવે આની અંદર છે ને અલગ અલગ જે આગળ ઓલા ચાર્ટમાં આપણે લેબિરિન્થોડોન ને કોટિલોસોર ને આવા જે વિચિત્ર નામ હતા, આવા જ કંઈક નામ આની અંદર પણ ઘણા બધા આવશે. તો આપણે અહીં પણ એક એવો ચાર્ટ બનાવી લઈએ કે જે માનવની ઉદ્વિકાસની જે અશ્મિ નોંધ છે, એટલે કે જે અશ્મિઓ મળેલા છે માનવના પૂર્વજો, જે સંશોધનો થયેલા છે એના આધારે આપણે એક ચાર્ટ સમજી લઈએ. તો માનવની પૂર્વજોની શ્રેણીમાં સૌથી પહેલા આવે છે પ્રોપ્લિયોપિથેક્સ. સૌથી પહેલું નામ છે પ્રોપ્લિયોપિથેક્સ. નામ થોડા ફટપટા આવશે પણ આપણે એને યાદ રાખશું. તો આ પ્રોપ્લિયોપિથેક્સ જે સજીવો છે એ માનવ ઉદ્વિકાસની અશ્મિ નોંધના અત્યાર સુધી જે વર્તમાન સમયગાળા સુધીમાં જે અશ્મિઓ પ્રાપ્ત થયેલા છે એમાં માનવના પૂર્વજોમાં પહેલું નામ આ પ્રોપ્લિયોપિથેક્સનું આવે છે. ત્યાર પછી બીજા નંબરે આવે છે ઇજિપ્ટોપિથેક્સ. ત્યાર પછી ત્રીજા નંબરે આવે છે બ્રાયોપિથેક્સ. આમાં કદાચ એવું બનશે કે આપણે ટેક્સ્ટ બુક ની અંદર જે આપણે ચર્ચા કરશું એમાં અમુક નામ નહીં હોય, અમુક નામ હશે, એટલે આને પણ આપણે વ્યવસ્થિત ધ્યાનમાં લેશું. ચોથા નંબરે આવે છે ઓરેઓપિથેક્સ. ત્યાર પછી પાંચમા નંબરે આવે છે રામાપિથેક્સ. ત્યાર પછી છઠ્ઠા નંબરે આવે છે કેનિયાપિથેક્સ. આપણે દવાના નામ નથી, આ બધા આપણા પૂર્વજોના નામ છે. ત્યાર પછી આવે છે ઓસ્ટ્રેલોપિથેક્સ. ત્યાર પછી આગળ હોમો ઇરેક્ટસ. ત્યાર પછી આગળ હોમો સેપિયન્સ. આ હોમો સેપિયન્સ ની અંદર પણ અલગ અલગ જાતિ છે, જેમાં પહેલા આવે છે નિયડેન્થલ માનવ. ત્યાર પછી બીજા નંબરે આવે છે રોડેશિયન માનવ. ત્યાર પછી
એની અંદર ત્રીજા નંબરે આવે છે ક્રોમેગ્નોન માનવ અને ચોથા નંબરે આવે છે આધુનિક માનવ એટલે આપણે તો આ બધા આપણા પૂર્વજો છે કે જેમની અસ્મિઓ મળેલી છે એના આધારે આખી શ્રેણી તૈયાર થઈ છે તો આપણે આ બધાની આગળ ચર્ચા કરતા જઈએ તો લગભગ 15 મિલિયન વર્ષ પૂર્વે ડ્રાયોપિથેક્સ તથા રામાપિથેક્સ નામના પ્રાઇમેટ અસ્તિત્વમાં હતા તો અહીં આપણે જોઈએ છીએ કે ત્રીજા નંબરે ડ્રાયોપિથેક્સ છે પાંચમા નંબરે રામાપિથેક્સ છે તો આ જે પૂર્વજો છે આજથી 15 મિલિયન વર્ષ પૂર્વે અસ્તિત્વ ધરાવતા હતા તેઓ વાળવાળા તેમજ ગોરિલા અને ચિમ્પાન્ઝીની જેમ ચાલતા હતા માનવના ઉદ્વિકાસની શરૂઆતનું આ એક મહત્વનું પાસું છે દ્વિપાદ ચલન એટલે કે બે પગે ચાલવાની સ્થિતિ વાનરોમાં જ્યારે આ અનુકૂલન કેળવા ત્યારથી ખાસ માનવનો ઉદ્વિકાસ થયેલો છે બે પગે ચાલવાની સ્થિતિ રામાપિથેક્સ વધુ માનવ જેવા હતા એટલે કે આ જે રામાપિથેક્સ છે એ વધારે પડતા કોને મળતા આવે છે અત્યારના આપણી સાથે એટલે કે આધુનિક માનવ સાથે જ્યારે ડ્રાયોપિથેક્સ છે એ વધુ એપ જેવા હતા એપ એટલે મહાવાનર જે આ ગોરિલા ચિમ્પાન્ઝી જે મોટા વાનરો હોય એને એપ તરીકે ઓળખવામાં આવે તો એ જે ડ્રાયોપિથેક્સ છે એ વધુ એપ સાથે સામ્યતા ધરાવે છે જ્યારે રામાપિથેક્સ છે એ વધુ માનવ સાથે સામ્યતા ધરાવે છે આ બધું વૈજ્ઞાનિકો ક્યારે કહી શક્યા છે આ બધાના જ અસ્મિઓ મળેલા છે કોઈકના પગના તો કોઈકની ખોપડીના કોઈકની જડબાના એ અસ્મિઓના આધારે બધું નક્કી થતું હોય છે ઇથિયોપિયા તથા તાંઝાનિયામાં કેટલાક અસ્મિઓ માનવ અસ્મિઓ જેવા મળી આવ્યા છે આ બે પ્રદેશોના નામ છે ઇથિયોપિયા તથા તાંઝાનિયા તો આ પ્રદેશોની અંદર જે અસ્મિઓ મળેલા છે આપણી પૂર્વજોની શ્રેણી એ અસ્મિઓ માનવ સાથે વધુ સામ્યતા ધરાવે છે એનો એક ફોટોગ્રાફ્સ પણ તમને આકૃતિ 7.11 ની અંદર આપેલ છે જેમાં ત્રણ ચહેરા બતાવેલા છે એમાં સૌથી પહેલો જે ચહેરો છે એ પુખ્ત માનવ આધુનિક માનવનો છે અને એની જે ખોપરીની રચના છે એ આપણને બતાવી છે બીજા નંબરે છે એ બાળ ચિમ્પાન્ઝી છે અને એની ખોપરી બતાવી છે ત્રીજા નંબરે છે પુખ્ત ચિમ્પાન્ઝી છે અને એની ખોપરી બતાવી છે તો પુખ્ત ચિમ્પાન્ઝી પછીની જે પેઢી બાળ ચિમ્પાન્ઝી છે એમાં થોડો ઘણો બદલાવ આવ્યો આ જે ભાગ હોય એને હડપચી કહેવાય એ હડપચીના ભાગમાં તમે જોઈ શકો છો કે ફેરફાર છે ચિમ્પાન્ઝીની હડપચી એમ બધું બહાર નીકળેલી છે અને એના પછીની આવનાર જે પેઢીઓ છે આ ખાલી એક એક સ્ટેપ નથી એ વચ્ચે લાખો વર્ષો નીકળી ગયા છે પુખ્ત ચિમ્પાન્ઝીથી ઉપરનો જે ફોટો બતાવ્યો બાળ ચિમ્પાન્ઝી તો એ બે વચ્ચે લાખો વર્ષોનો ડિફરન્સ હશે એ રીતના બાળ ચિમ્પાન્ઝી અને પછી જે પુખ્ત માનવ બતાવ્યું તો એમાં લાખો કરોડો વર્ષો હશે એ બંને વચ્ચે પણ મુખ્ય ડિફરન્સ જે છે એ આપણે સમજવાનો છે તો આ રીતે એ માનવ અસ્મિઓ જેવા જ મળેલા હતા ઇથિયોપિયા અને તાંઝાનિયાની અંદર આ માનવીય વિશિષ્ટતાઓ છે એ માન્યતાને આગળ વધારે છે કે 3-4 મિલિયન વર્ષ પૂર્વે માનવ જેવા પ્રાઇમેટ્સ પૂર્વી આફ્રિકામાં વિચરણ કરતા હતા આજથી 3-4 મિલિયન વર્ષ પહેલાં પૂર્વી આફ્રિકાની અંદર માનવ જેવા સજીવો છે એ રહેતા હતા તેઓ સંભવતઃ 4 ફૂટથી ઊંચા ન હતા એટલે કે એની મેક્સિમમ ઊંચાઈ 4 ફૂટ હતી પરંતુ તે સીધા ચાલતા હતા દ્વિપાદ ચલનની સ્થિતિ લગભગ 2 મિલિયન વર્ષ પૂર્વે ઓસ્ટ્રેલોપિથેસિયન એટલે જે અહીં આપણે 7મા નંબરે નામ લખેલું છે ઓસ્ટ્રેલોપિથેક્સ અહીં ઓસ્ટ્રેલોપિથેસિયન એવો છે બંને એક જ સંભવતઃ પૂર્વી આફ્રિકાના ઘાસના મેદાનોમાં રહેતા હતા
कारण के त्यांथी एमना अस्मियो मळेला हशे। पुरावा दर्शावे छे के ते शरूआतमां पत्थरोना हथियारोथी शिकार करता हता, परंतु मूलभूत रीते फळो खाता हता। आजे ऑस्ट्रेलोपिथेक्स छे ए शिकारी हता, अने एनामां एटली बुद्धि विकसित थई गई थी कि पत्थरो जे तीक्ष्ण पत्थरो होय एने लाकड़ी साथे बांधी अने कुहाड़ी जेवो हथियार बनावतो, अने एनाथी ए शिकार करता। पण शिकार करता एटले एनो मतलब एवो नथी कि मांसाहारी हता, मूलभूत रीते तो ए फळने एवुं ज खाता एटले के शाकाहारी हता। तो आ शिकार शा माटे? बचवा माटे, अथवा तो ए प्राणीओने प्रोडक्टनो कोई अन्य रीते उपयोग करवा माटे। चामडुं छे तो शरीरने ढांकवा माटे एनो उपयोग करता, आ रीते ए शिकार करता। શોધવામાં આવેલ અસ્થિઓમાંના કેટલાક અસ્થિઓ ભીન હતા, એટલે કે જેટલા કંઈ મળ્યા છે પૂર્વી આફ્રિકાની અંદર ખાસ, તો ત્યાં જે અલગ અલગ અસ્મિઓ મળેલા હતા એ અલગ અલગ પ્રકારના હતા। આ જીવને પ્રથમ માનવ જેવા કહેવાતા માનવીય હોય તેમ હોમો હેબિલિસ કહેવાય, એટલે કે આ જે ઓસ્ટ્રેલોપિથેક્સ છે એ ઓસ્ટ્રેલોપિથેક્સ વધુ માનવ સાથે સામ્યતા ધરાવતા, એટલે એમનું વૈજ્ઞાનિક નામ આપ્યું છે હોમો હેબિલિસ, અથવા તો એને હેન્ડીમેન પણ કહેવાય છે। આ એનું બીજું નામ છે હોમો હેબિલિસ અથવા તો હેન્ડીમેન, આ એનું વૈજ્ઞાનિક નામ છે હોમો હેબિલિસ અથવા હેન્ડીમેન। હવે આવું હોમો હેબિલિસ શા માટે કહેવાય? કે શિકાર કરતા હાથ વડે માનવ જેવા એ દેખાતા, એટલે એનું નામ હોમો હેબિલિસ પાડવામાં આવ્યું। તેમના મગજની ક્ષમતા 650 થી 800 સીસીની વચ્ચે હતી। મગજની ક્ષમતા છે એ 650 થી 800 સીસી ક્યુબિક કદ, બરોબર, એની મગજનો જે ઘેરાવો છે એ ઘેરાવો આટલો હતો 650 થી 800 સીસી વચ્ચે। તે સંભવતઃ માંસ ખાતા ન હતા। 1891માં જાવામાંથી શોધાયેલ, જાવા એ પ્રદેશનું નામ છે, અસ્મિઓને આગળનું ચરણ પ્રગટ કર્યું, એટલે કે હોમો ઇરેક્ટસ, જે આશરે 1.5 મિલિયન વર્ષ પૂર્વે હતા। એટલે કે ઓસ્ટ્રેલોપિથેક્સ પછી હોમો ઇરેક્ટસ આવે છે કે જેના અસ્મિઓ છે જાવા પ્રદેશ અને પેકિંગ પ્રદેશમાંથી પણ મળેલા છે, એટલે એમનું નામ જાવા મેન પણ છે અને એને પેકિંગ મેન પણ કહેવાય છે। આ બીજા એના બે નામ છે, અને આપણી ભાષામાં કહીએ તો આદિમાનવ, આદિમાનવ જે આપણે નામથી ઓળખીએ છીએ એ આદિમાનવ, એટલે હોમો ઇરેક્ટસ એ આદિમાનવનું વૈજ્ઞાનિક નામ છે। તો જાવા પ્રદેશમાંથી એના અસ્મિઓ મળ્યા છે 1891માં, એટલે એને જાવા મેન આવું નામ પણ આપ્યું છે। સેમ એવા જ અસ્મિઓ પેકિંગ પ્રદેશમાંથી પણ મળેલા છે, એટલે એનું બીજું નામ છે પેકિંગ મેન, એ કદાચ ટેક્સ્ટ બુકની અંદર નથી। તો આ જે હોમો ઇરેક્ટસ છે આશરે આજથી 1.5 મિલિયન વર્ષ પૂર્વે અસ્તિત્વ ધરાવતા, એમનું જે મગજ છે મોટું હતું કે જે લગભગ 900 સીસી ની એની જે મગજની ઘેરાવાની ક્ષમતા છે હતી। હોમો ઇરેક્ટસ સંભવતઃ માંસ ખાતા હતા, એ માંસ ખાતા હતા, માંસાહારી હતા। નિયડેન્થલ માનવ 1400 સીસીના મસ્તિષ્ક કદ સાથે 1,00,000 થી 40,000 વર્ષ પૂર્વે પૂર્વી અને મધ્ય એશિયાની નજીક રહેતા હતા। પછી હોમો ઇરેક્ટસમાંથી આગળ હોમો સેપિયન્સ આપણે એવું કીધું કે જે આધુનિક માનવ તરફનો વધુ વિકાસ સૂચવે છે, એમાં પહેલું નામ છે નિયડેન્થલ માનવ। તો આ નિયડેન્થલ માનવની મસ્તિષ્ક ક્ષમતા કેટલી હતી? 1400 સીસી, આ બધા કરતા મોટી હતી। તેઓ તેમના શરીરની રક્ષા માટે ખાલનો ઉપયોગ કરતા હતા, એટલે કે પ્રાણીઓનો શિકાર કરી અને એની જે ચામડી હોય ખાલ હોય એ એમના શરીરને ઢાંકતા એમના વડે, ખાલ વડે। તો આ રીતે એમના શરીરને તાપમાન ઠંડીથી એ બચાવતા, અને તેમના મૃતકોને જમીનમાં દાટતા,
એટલે ત્યાંથી ટૂંકમાં દફનાવવાની વિધિ છે એ ચાલુ થઈ હશે. અને નિદંતન માનવ કોઈ મરી જતો એક્સપાયર થઈ જતો તો એ લોકો એમને એમને પડી ન રહેવા દેતા, જમીનમાં ખાડો ગાળી અને દાટી દેતા. એટલે આ કદાચ ત્યાંથી વિધિ ચાલુ થઈ જમીનમાં દફનાવવાની. હોમોસેપિયન્સ આફ્રિકામાં પ્રગટ થયા. પ્રગટ થયા એટલે એકાએક આમ હવનમાંથી નીકળ્યા નથી, અગ્નિમાંથી. પણ આ જે આધુનિક માનવ છે હોમોસેપિયન્સ, એ ધીમે ધીમે રોડેશિયન માનવ, ક્રોમેગ્નોન માનવ અને પછી ઉદ્વિકસિત થયા છે. ક્યાં? આફ્રિકાની અંદર. અને આમ પણ માનવના ઉદ્વિકાસની શરૂઆત જ આફ્રિકા ખંડમાંથી થયેલી છે. પૃથ્વી ઉપર આફ્રિકા ખંડ જે છે ત્યાંના જે વાનરોની પ્રજાતિઓ હતી કે જેમાં માનવ ઉદ્વિકાસના લક્ષણો આવતા ગયા, અને પછી આફ્રિકામાંથી જ અલગ અલગ જગ્યાએ મનુષ્ય છે વિચરિત થયા આખી પૃથ્વી ઉપર. એટલે હાલ વર્તમાન સમયમાં પણ આપણે જોઈએ તો આપણે જે ભારત છીએ તો આપણે ઇન્ડિયન જાતિ કહેવાય. એ રીતના અમેરિકા, ઇંગ્લેન્ડ, જાપાન, ચાઇના, નેપાળ તો આ બધા મનુષ્ય જ છે, પણ તેમ છતાં રંગરૂપમાં અલગ છે, દેખાવમાં અલગ છે, બાહ્યાકાર રીતે થોડા ઘણા ફેરફારો છે. છીએ તો આપણે બધા મનુષ્ય, પણ આ મનુષ્યની બધી પેટા જાતિઓ છે, ઉપજાતિઓ જેને આપણે કહી શકીએ. તો આધુનિક માનવની એવી 5 ઉપજાતિઓ છે. એમાં ઇન્ડિયન એ આવી જશે. ઇન્ડિયન, ઓસ્ટ્રેલિયન બંનેનો એકમાં સમાવેશ થાય છે. તો બધા એક આપણે ચાઇનાથી એક વ્યક્તિને લઈ આવીએ, એક ઇન્ડિયાનો વ્યક્તિ ઊભો રાખી, એક આફ્રિકાનો વ્યક્તિ ઊભો રાખી, એક અમેરિકાથી ઊભો રાખી, એક ઇંગ્લેન્ડ ઊભો રાખી, તો બધાના રંગરૂપ અલગ અલગ હશે. હાઈટમાં ફેરફાર હશે, ત્વચામાં પણ ફેરફાર હશે, વાળમાં પણ ફેરફાર હશે. આફ્રિકાવાળા હશે તો એકદમ ડામરનો ટુકડો હશે મારા જેવો, પછી એના વાળ એકદમ કરલી હશે. તમે કદાચ અગાઉના 5-7 ધોરણોની અંદર બરોબર સમાજ વિદ્યાની અંદર પણ ભણી ગયા હશો બરોબર. આવું બધું નિગ્રોઇડ પ્રજા, મેંગોલોઇડ પ્રજા, તો એ આ જ બધી દિશા આપણને બતાવે છે. સમગ્ર ખંડોમાં સ્થળાંતરિત થયા આફ્રિકામાંથી, જે મેં વાત કરી પ્રમાણે અલગ અલગ જગ્યાએ દેશના નામ તો પછી પડ્યા, પણ ભારત તો એક આપણે ખાલી એક ક્ષેત્ર, એક ખંડ સમજવાનો હતો. તો આફ્રિકામાંથી ભારતની અંદર જે સજીવો એટલે કે મનુષ્ય રહેવાયું હોય એ પછી ઇન્ડિયન જાતિ ગણાય, એવી રીતના ચીનમાં, ઓસ્ટ્રેલિયામાં અને ભિન્ન જાતોમાં વિકસિત થયા. 75,000 થી 10,000 વર્ષ અગાઉ હિમ યુગ દરમિયાન આધુનિક હોમોસેપિયન્સ પ્રગટ થયા. એટલે આપણે બધા, એટલે આમ આપણે બધા નહીં પણ આપણે પૂર્વજોની શ્રેણી, તો એ આધુનિક માનવ જે છે એને આપણે વૈજ્ઞાનિક નામ આપીએ છીએ હોમો સેપિયન્સ સેપિયન્સ. બે વખત એટલા માટે છે કે પાછળ આપણે એની ઉપજાતિ બતાવી છે. 11મા ધોરણની અંદર નામકરણ માટેના સાર્વત્રિક નિયમો આપણે ભણી ગયા છે. તો હોમો સેપિયન્સ સેપિયન્સ એ આપણું નામ છે વૈજ્ઞાનિક, હાલના વર્તમાન આધુનિક માનવ. પ્રાગૈતિહાસિક ગુફા કલાનો વિકાસ લગભગ 18,000 વર્ષ અગાઉ થયો હતો. આજથી 18,000 વર્ષ પહેલા બરોબર, ક્યાંક આપણે પ્રવાસ અર્થે ફરવા ગયા હોય તો અલગ અલગ ગુફાઓ આપણે જોઈ હોય, એમાં કોતરણી કામો જોયા હોય. તો આજે પ્રાગૈતિહાસિક ગુફા કલાઓ જે છે, ગુફાઓ બનાવવી, એમાં કોતરણી કામ કરવું, આ બધું આજથી 18,000 વર્ષ પહેલા છે એ વિકસિત થયું. પ્રાગૈતિહાસિક માનવ દ્વારા તૈયાર કરેલ ચિત્રો મધ્ય પ્રદેશના સાયસન જિલ્લા ભીમલકતા ખડક ઉપરની આવી એક ગુફામાં જોવા મળે છે. આ એક એનો જીવત જાગતો પુરાવો છે. ક્યાં? મધ્ય પ્રદેશ MP અંદર, સાયસન જિલ્લાની અંદર ભીમલકતા ખડક ઉપર, પર્વતનું નામ છે. તો ત્યાં એક આવી એક ગુફા આવેલી છે કે જે આપણા પૂર્વજો દ્વારા બનાવાયેલી છે. આશરે 10,000 વર્ષ પૂર્વે કૃષિ શરૂ થઈ અને માનવ વસાહતો ધીમે ધીમે શરૂ થઈ, પછી જંગલી જીવન છોડી અને મનુષ્ય છે એ કૃષિ ક્ષેત્રમાં ધીમે ધીમે આગળ વધ્યો, પશુપાલન કરતો થયો. પછી જે થયું તે માનવના ઇતિહાસની વૃદ્ધિ અને સંસ્કૃતિના ઘટાડાનો ભાગ હતો.
संस्कृति ना घटाड़ा ना भाग मतलब जे जंगली संस्कृति छे एनो घटाड़ो थयो अने धीमे धीमे वसाहतो शुरू थई, एक जगह एकटा थवा लाग्या मनुष्य, सांसारिक जीवन में जोड़ावा लाग्या अने वर्तमान समय में जे आज आपणे जोईए छे ए बधुं निर्माण पाम्युं। तो अहीं उद्विकासनी चर्चाओ पूरी थई छे। आगळ आपणे हवे एक नवा चेप्टरनी शरूआत करीशुं, बायोटेक्नोलॉजी जे एकम छे तो तेमां आपणे 12मा चेप्टर विशे આગળ વાત કરીશું।